ચલો આપણે કોમ્પોઝિશનનું રિવિઝન સ્ટાર્ટ કર્યું હતું, બરાબર? તો કોમ્પોઝિશનનું જે રિવિઝન, કોમ્પ્રિહેન્શનનું રિવિઝન પહેલાં લીધું હતું. તો કોમ્પ્રિહેન્શનના રિવિઝનમાં આ કાવ્ય ચલાવી હતી, કાવ્ય ઉપરથી આપણે પ્રશ્નોના જવાબ જોયા હતા, બરાબર? બે સુધી આપણે ચલાવ્યું. હવે આપણે પ્રશ્ન બેની આપણે સૂચના વાંચીશું કે નીચે આપેલા ગ્રાફના આધારે ખાલી જગ્યા પૂરો. પાના નંબર, તમારા ગ્રામરનું પાના નંબર 43, ગ્રામરનું પાના નંબર 43 ઉપર આ ગ્રાફ છે. હવે ગ્રાફ છે તો તમે ગ્રાફ તમે શીખેલા જ હશો સામાજિક વિજ્ઞાન અથવા વિજ્ઞાનની અંદર, કે ગ્રાફ હોય એ ગ્રાફની અંદર થોડી માહિતી હોય, બરાબર? અહીંયા શેના વિશેનો ગ્રાફ છે આપણે પહેલા જોઈએ. તો અહીંયા ઇલેક્શન ફોર CR, બરાબર? તો અહીંયા ઇલેક્શન એટલે કે ચૂંટણી વિશે થોડા અહીંયા આપણને ગ્રાફ આપેલો છે. હવે જો ગ્રાફની અંદર ઊભા જે હોય એને આંકડાકીય માહિતી હોય, બરાબર, અને જે નીચે હોય એ શેના વિશે અથવા તો કઈ વસ્તુનો ગ્રાફ છે એ બતાવેલું હોય, બરાબર? અહીંયા આપણને ખબર છે કે આ ઇલેક્શન ફોર CR, બરાબર? અહીંયા જો એના આંકડાકીય આપણને માહિતી આપી છે. અહીંયા જો રાજવી છે, એ રાજવીનો જે ગ્રાફ છે એનું જે આંકડો છે એ 15 છે, બરાબર? પછી મિત્તુલ છે એનો કેટલો છે તો આપણે જોઈએ છે કે એનો 30 છે. એવી રીતે અહીંયા સોનલ છે તો સોનલનો આપણે જોઈએ છે કે અહીંયાથી આ પૂરો થાય છે ગ્રાફ ત્યાં સુધી, એટલે કે 10 સુધી છે. તો આવી રીતે આપણને આખો ગ્રાફ જોવા મળશે. હવે આ ગ્રાફના આધારે નીચે ખાલી જગ્યા પૂરી છે અને એક ખાલી જગ્યાને આપણે જોવાની છે. તો અહીંયા પહેલી ખાલી જગ્યા છે, ખાલી જગ્યા હેઝ ગોટ ધ હાઈએસ્ટ નંબર ઓફ વોટ. હવે આ ક્લાસરૂમનો કંઈક CR, એટલે કદાચ આપણે ક્લાસરૂમ તરીકે લઈશું કે ક્લાસરૂમ છે એનો અહીંયા આપણને ગ્રાફ આપેલો છે. અને અહીંયા શું કીધું છે કે ખાલી જગ્યા ગોટ હાઈએસ્ટ નંબર ઓફ વોટ, કે વોટ કોને હાઈએસ્ટ મળેલા છે. તો આપણે જોઈએ છે કે હાઈએસ્ટ વોટ કોને મળેલા છે. તો અહીંયા જો કે આપણે આલેખની અંદર સૌથી ઊંચો આલેખ, સૌથી ઊંચો જે ગ્રાફ છે 30 નંબરનો, એ મિતુલનો છે. એટલે કે એની જે અમાઉન્ટ વોટ છે એની સંખ્યા 30 છે અહીંયા, બરાબર? એવી રીતે અહીંયા રાજવીની 15, જ્યારે સોનલની 10 છે. તો આપણે હાઈએસ્ટ અમાઉન્ટ આપણે જોયું કે મિતુલની છે, તો હાઈએસ્ટ નંબર ઓફ વોટ મિતુલને મળેલા છે. બીજો આપણે પ્રશ્ન જોઈએ કે સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ, કે સોનલ હેઝ ગોટ એઝ મેની વોટ્સ એઝ મિતુલ, કે મિતુલના જેટલા સોનલને વોટ મળેલા છે. તો એ વાક્ય ખોટું છે. કેમ? કારણ કે ત્રણેય વિદ્યાર્થી છે, ત્રણેય વિદ્યાર્થીઓના વોટની સંખ્યા અલગ અલગ છે. અહીંયા શું કીધું છે, એઝ એઝ વાપર્યું છે, એટલે કે બંનેની સરખું એના જેટલું જ છે, પરંતુ આપણે જોઈએ છે કે બંનેનું અલગ અલગ છે. ત્રીજી ખાલી જગ્યામાં, ખાલી જગ્યા હેઝ ધ લોએસ્ટ નંબર ઓફ વોટ્સ, કે સૌથી ઓછા કોને મળ્યા છે. તો આપણે અંદર જોયું હતું કે સોનલને સૌથી ઓછા મળેલા છે. પછી છે ચોથા નંબરની ખાલી જગ્યા, કે રાજવી હેઝ ગોટ ખાલી જગ્યા વોટ્સ ધેન સોનલ, કે સોનલ કરતા રાજવીને કેટલા મળ્યા હતા, તો વધારે મળ્યા હતા કે ઓછા. રાજવીને તો મોર એટલે વધારે મળ્યા હતા, બરાબર? એવી રીતે પાંચમા નંબરનું છે પ્રશ્ન કે હાઉ મેની વોટ્સ હેઝ મિતુલ ગોટ, મિતુલને કેટલા, હાઉ મેની એટલે કે કેટલા વોટ કે મિતુલને મળેલા હતા, બરાબર? મેળવ્યા હતા, ગોટ એટલે મેળવવું, કે કેટલા મેળવ્યા મિતુલે વોટ. તો અહીંયા આપણે એની અમાઉન્ટ આપણને ખબર જ હતી, એનો આંકડો 30 હતો, બરાબર? તો આવી જ રીતે આપણો આલેખ અહીંયા પૂરો થાય છે. તમને આલેખ આપેલો હશે, એની સંખ્યાને બધું જ આપેલું હશે. ફક્ત તમારે શું કરવાનું છે, આ ખાલી જગ્યાની અંદર આલેખને જોઈ અને સાચા વ્યક્તિના અહીંયા આંકડો લખવાનો છે, બરાબર? ઇઝી જ છે, ફરીથી વાંચી અને કમ્પ્લીટ કરી દેજો. હવે આપણે આગળના જે લેક્ચર હશે, આગળના લેક્ચરની અંદર આપણે આગળનો જે આલેખ છે એ જોઈશું.